નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે. હું શુભંકર, સમાચાર જોઈએ વિગતવાર. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઉત્તર કોરિયા પર દબાણ લાવીને ફરી ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને જણાવ્યું છે કે જો ઉત્તર કોરિયા પરમાણુ અને બેલેસ્ટિક મિસાઇલ અભિયાનને બંધ નહીં કરે તો તેનો ખાતમો બોલાવી દેવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વોશિંગ્ટનના રાજદૂત નિકી હેલીએ ન્યૂયોર્કમાં આગામી બેઠક પૂર્વે ઉત્તર કોરિયા પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા અમેરિકા અથવા તેના સહયોગી દેશ માટે ગંભીર ખતરો ઉભો કરશે તો ઉત્તર કોરિયાનો નાશ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે અમેરિકાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે લશ્કરી તાકાતમાં ઉત્તર કોરિયા હવે અમેરિકાની બરોબરી કરી શકે તેમ છે. અમેરિકા ઉત્તર કોરિયા સામે આંખ કાઢવાનું બંધ કરે, સાથે જ કિમ જોંગે ઉત્તર કોરિયા પર ચોમેરથી વધતા પ્રતિબંધો છતાં પોતાનો અણુ કાર્યક્રમ પૂરો કરવાનો સંકલ્પ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્ર સરકારે હાથ ધરેલી સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સહભાગી થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ અનુષ્કાને જણાવ્યું હતું કે તમારી હાજરી આ ઝુંબેશમાં સહભાગી થવા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું છે. તો બીજી તરફ અનુષ્કા શર્માએ આમંત્રણ આપવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ સાથે જ અનુષ્કાએ વડાપ્રધાન તરફથી પોતાને મળેલો પત્ર પણ શેર કર્યો છે, જેમાં લખ્યું છે, આવનારા દિવસોમાં આપણે ગાંધી જયંતિની ઉજવણી કરીશું. અનેક પેઢીઓના અને દેશના અબજો લોકો માટે પ્રેરણામૂર્તિ બનેલા મહાત્મા ગાંધીજીનું માનવું હતું કે સ્વચ્છતા પ્રતિ આપણો અભિગમ સમાજ પ્રત્યેના આપણા અભિગમને દર્શાવે છે. બાપુ માનતા હતા કે સમાજ સહભાગી થાય તો સ્વચ્છતા હાંસલ કરી શકાય છે. અનુષ્કાએ ટ્વીટમાં લખ્યું છે કે સ્વચ્છ ભારત ઝુંબેશનો હિસ્સો બનવા બદલ હું સ્વયં ગૌરવની લાગણી મહેસૂસ કરું છું અને હું સ્વચ્છતા હી સેવાની ઉમદા ઝુંબેશ માટે મારા શ્રેષ્ઠ પ્રયત્નો અર્પણ કરીશ. વડાપ્રધાન મોદીએ અનુષ્કા શર્મા ઉપરાંત મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને પણ સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્ર સરકારે રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને ભારતમાં સંવૈધાનિક અધિકાર દેવાથી ઇનકાર કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 16 પાનાનું સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં સરકારે સુપ્રીમમાં જણાવ્યું કે ગેરકાયદેસર વસતા રોહિંગ્યા શરણાર્થીઓ દેશની સુરક્ષા માટે ખતરો છે. રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને દેશમાં રહેવા દેવા કે નહીં તે વિશે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે આજે રોહિંગ્યાઓને મ્યાનમાર પરત મોકલી દેવાની યોજના પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના 16 પાનાનું સોગંદનામું દાખલ કરાયું હતું, જેમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રોહિંગ્યાઓનું ભારતમાં રહેવું ગેરકાયદેસર છે, તેમને ભારતમાં રહેવાનો અધિકાર આપી શકાય નહીં. વધુમાં કેન્દ્ર સરકારે ઘણા રોહિંગ્યાઓને પાકિસ્તાન અને આતંકવાદી સાથે પણ સંપર્ક હોવાનો દાવો કર્યો હતો, જેને લઈ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના પર પ્રતિબંધ ફરમાવવાની વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના અરણિયા સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસનું માનીએ તો આ ફાયરિંગમાં અન્ય 3 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જે હાલ સારવાર લઈ રહ્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે સાયબર ક્રાઇમ સેલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સરફરાજના અને બાતમીની હકીકત મળેલ કે ઓઢવ અગ્રવાલ એસ્ટેટમાં આવેલ શેડ નંબર 9માં અશોક મારવાડી નામનો ઈસમ તેના ખાનગી શેડમાં કેટલોક વિદેશી દારૂનો જથ્થો રાખી તેનો વેપાર ધંધો કરતો હોવાની બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં 750 મિલી ઇંગ્લિશ દારૂ ભરેલ બોટલ, પ્લાસ્ટિકના બૂચ તથા કાચની ખાલી બોટલો સહિત 78,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે રેડ થતા પહેલા આ ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ચલાવનાર અશોક રેવતમલ અગ્રવાલ નાસી ગયો હતો.
સચોટ બાતમી હતી કે અશોક અગ્રવાલ એટલે અશોક મારવાડી નામનો વ્યક્તિ દારૂનો ગેરકાયદેસર ધંધો કરે છે અને આ દારૂ જે છે એ પોતાની જે અગ્રવાલ એસ્ટેટનો જે શેડ નંબર 9 ટોનીની ચાલી ઓઢોમાં આવેલી છે ત્યાં રાખે છે. આ બાતમીના આધારે પીએસઆઈ અને સમગ્ર ટીમે ત્યાં રેડ કરતા ધ્યાન આવ્યું કે આ લોકો ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કામ કરે છે. બનાવ સ્થળેથી 156 જેટલી 750 ml રોયલ સ્ટેટની બોટલો પ્રાપ્ત થઈ છે, જેમાં દારૂ ઓલરેડી બનાવી સીલ પેક કરી અને વેચવા માટે તૈયાર રાખ્યો હતો. આ ઉપરાંત 300-400 લિટર જેટલી કેમિકલ બરામદ થયું છે. અન્ય 2 પ્રકારના મિક્સિંગ માટેના કેમિકલ્સ બરામદ થયા છે. દારૂની ખાલી 800 જેટલી બોટલો મળી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. રાજ્યભરમાં લઘુમતી સમાજ અને મુસ્લિમ લોકોની પરિસ્થિતિ દયનીય છે. લઘુમતીઓના રક્ષણ અને ઉત્થાન થાય એ સંદર્ભે ભરૂચ જિલ્લાના મુસ્લિમ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યભરમાં લઘુમતી સમાજ અને એમાં પણ મુસ્લિમ લોકોની પરિસ્થિતિ દયનીય છે. લઘુમતીઓના રક્ષણ અને ઉત્થાન થાય એ સંદર્ભે ભરૂચના જિલ્લાના મુસ્લિમ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્યમાં 82.3% બાળકો પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે છે અને મેટ્રિક સુધી પહોંચતા આ ટકાવારી 32.5 રહી જાય છે, જેને ચિંતાજનક સ્થિતિ ગણી શકાય છે. કોમી તોફાનોને પગલે 2 લાખ લોકો ગુજરાતમાંથી વિસ્થાપિત થઈને મૂળભૂત પાયાની જીવવાલાયક સુવિધાઓના અભાવમાં માલિન વસ્તીઓ જિંદગી વિતાવી રહ્યા છે, જેમાં સૌથી વધુ મુસ્લિમ સમુદાય પ્રભાવિત છે. સચ્ચર સમિતિના રિપોર્ટ મુજબ મુસલમાનોમાં બીજા સમુદાયોના પ્રમાણમાં વધુ ગરીબી છે. સ્વરોજગારમાં 54% અને અનૌપચારિક ક્ષેત્રોમાં 23% છે. આંકડાઓને જોતા રાજ્યમાં લઘુમતી ભેદભાવનો શિકાર બન્યા છે. લઘુમતી મંત્રાલય ભારત સરકારના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યના યોજનાની અમલવારી લગભગ 0 છે. માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટી ગુજરાતના નેજા હેઠળ ભરૂચ નિવાસી કલેક્ટરને લઘુમતી સમાજના આગેવાનોએ આવેદનપત્ર સુપરત કર્યું હતું. ભરૂચ લઘુમતી સમુદાય તરફથી લઘુમતી આયોગની રચના કરવા માટે માઇનોરિટી કોઓર્ડિનેટર કમિટી ગુજરાતની રચના કરવા માટે એક માગણી મુખ્યમંત્રીશ્રીને કરેલી છે, જેનું આવેદનપત્ર અમે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા માનનીય મુખ્યમંત્રીને પહોંચાડવા આજે આવેલા છે. અમારી મુખ્ય માગણી એવી છે કે રાજ્યમાં લઘુમતી સમુદાય માટે વિકાસ થવો જોઈએ. લઘુમતી બહુલ ક્ષેત્રમાં સરકારી હાયર સેકન્ડરી સ્કૂલો બનવી જોઈએ. રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રાલય હોવું જોઈએ. લઘુમતીઓના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ હોવું જોઈએ. કોમી તોફાનોમાં આંતરિક વિસ્થાપિત થયેલા લોકોની પુનઃરચના માટે પોલિસીની રચના કરવી જોઈએ. પ્રધાનમંત્રીના 15 સૂત્રીય કાર્યક્રમનો અમલ નક્કર થવો જોઈએ, જેની અમે માગણી આજે રજૂ કરીએ છીએ, જે માન્ય કલેક્ટર અમારા વતી માન્ય મુખ્યમંત્રીને પહોંચાડશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ નજર કરીશું અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચારો પર. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો સોનગઢ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકમાં 60 વર્ષીય આધેડનું હાવડા એક્સપ્રેસ સાથે અથડાતા કરુણ મોત નિપજ્યું હતું. સોનલગઢ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકમાં 60 વર્ષીય આધેડનું હાવડા એક્સપ્રેસ સાથે અથડાતા મોત નિપજ્યું હતું. તેમજ વધુ તપાસ કરતા મૃત ઈસમ ભટકતા ભિક્ષુક હોવાનું અનુમાન કરાયું હતું. ત્યારબાદ વ્યારા પોલીસ મથકે ગુનો નોંધી સોનગઢ ખાતે પીએમ માટે મૃતદેહને લઈ જવાયો હતો. વ્યારા રેલવે GRPના અધિકારી ઘટના સ્થળે કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાની ગંભીર બેદરકારીથી આજે એક બાદ એક અબોલ પશુ જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. ગુજરાત સરકાર અને મોદી સરકાર ભારતને સ્વચ્છ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે ધાનેરામાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આટલું જ નહીં પણ ગંદકીના કારણે ધાનેરામાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો, તેમાં 7થી વધુ લોકોના મોત નિપજ્યા હતા તો 1000થી પણ વધુ લોકો આ રોગચાળાનો ભોગ બન્યા હતા. ત્યારે આજે ફરીવાર ધાનેરામાં ભારે રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સમગ્ર ધાનેરા શહેર ગંદકીથી ઉભરાઈ રહ્યું છે. ધાનેરામાં ખુલ્લી ગટર અને ઉભરાયેલી કચરા પેટીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ બાબતે પાલિકા તંત્રને વારંવાર જાણ કરવામાં આવી રહી છે, છતાં પણ પાલિકાનું તંત્ર લોકોની વાત સાંભળવા માટે તૈયાર જ નથી. ત્યારે થોડા સમય અગાઉ ખુલ્લી ગટરમાં એક આંકડો પડી જતા આંકડાનું મોત નિપજ્યું હતું. તે બાદ ગઈકાલે રાત્રે એક આંકડો કચરા પેટીમાં ફસાઈ જતા આંકડાનું મોત નિપજ્યું હતું અને પાલિકાના સત્તાધીશોએ પોતાની પોલ ખુલી ન જાય તે માટે રાતોરાત આંકડાને ઉઠાવી લીધો હતો. કચરાપેટી પડી જાય, કચરાપેટીમાં ડેલી ભરાઈ જાય પણ કોઈ ઉપાડતું નથી હોય છે કચરાપેટી બરાબર. એમાં રાતે શું હોય કે કચરાપેટીમાં આપલો ખાધો હતો એમાં આકલા રોડ મોટું ફસાઈ ગયું. અમે થોડા વારી કોશિશ કરી પણ એમનું નથી, એટલે થોડા રીજન આપલો પણ મરી ગયો. ગઈકાલે ધાનેરા નગરપાલિકા દ્વારા સફાઈનું નાટક ભજવવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના સત્તાધીશોએ હાથમાં ઝાડુ પકડી ફોટા પડાવ્યા હતા અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ કરી હતી. ત્યારે રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું હતું કે પહેલાં ધાનેરાને સ્વચ્છ બનાવો અને પછી તમારી સસ્તી પ્રસિદ્ધિ કરો. અને સાથોસાથ લોકોએ માંગણી પણ કરી હતી કે ધાનેરા નગરપાલિકાના સત્તાધીશો ભાજપ સરકારના આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે, માટે ભાજપ સરકાર આવા લોકોને પણ પાઠ ભણાવે તે ખૂબ જરૂરી છે. સુરેશ કલ્ચર, CN24 ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સોનુ ડાંગર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેલી યોજવામાં આવી હતી. રાજકોટમાં સોનુ ડાંગરે મુસ્લિમ સમાજ વિરુદ્ધની ખરાબ ટિપ્પણીને લઈ મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે આજે ધાનેરામાં સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો ભેગા મળી સોનુ ડાંગર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેલી યોજી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી. સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે ફક્ત મુસ્લિમ ધર્મ જ નહીં પણ કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં ટિપ્પણી કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. ये सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसकी ये गुलसिता हमारा. पैगंबर आज़म जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में जो ये गलत शब्द का इस्तेमाल किया गया है तो हम सारे लोग ये चाहते हैं, मतलब जो है कि सोनू डोंगल, हाँ, उसके लिए जो है सख्त से सख्त जो है वो कार्रवाई की जाए. किसी भी धर्म के बारे में अगर कोई शख्स जो है इस तरीके की हरकतें करता है तो उसके लिए जो है हम गवर्नमेंट से मांग करते हैं कि कोई सख्त कानून बने ताकि आए दिन जो जो लोग जो है ये माहौल ख़राब करना चाहते हैं, हमारी जो हिंदुस्तान की गंगा जमुनी जो तहजीब है इसको जो लोग ख़राब करना चाहते हैं उसके लिए गवर्नमेंट जो है अच्छा कानून बनाए ताकि हम सभी लोग जो है अमन सुकून और चैन से रह सके. ब्यूरो रिपोर्ट, CN24 न्यूज, बनासकांठा. સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામથી ખીમાડા જતો 18 કિલોમીટર અત્તરનો માર્ગ સાંકડો હોવાથી અનેક વખત અકસ્માતની ઘટના સર્જાતી હોય છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. જે અંગે 7 ગામોના ગ્રામજનોએ તેમની માંગ સાથેનું આવેદનપત્ર પ્રાંત અધિકારીને સોંપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામથી ખીમાળા જતો 18 કિલોમીટર અત્તરનો માર્ગ સાંકડો હોવાથી અનેક વખત અકસ્માતની ઘટના બને છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જે અંગે ગ્રામજનો દ્વારા છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે પણ વર્તમાન સરકાર અને તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નિવારણ આવ્યું નથી, ત્યારે ડુચકવાડા અને અન્ય 7 ગામના ગ્રામજનો આજે તેમની માંગ સાથેનું ટોળું દિયોદર મામલતદાર કચેરી ખાતે દોડી આવી આ પ્રશ્ન મુદ્દે રજૂઆત કરી હતી. નાયબ કલેક્ટર શ્રી સાહેબને ડુચકવાડાથી ખીમાણા રોડ જે સાંકડો અને સર્પ આકારનો છે અને બહુ ખાડાકીય વાળો છે એને સુધારવા માટેની માગણી, પહોળો કરવા માટે અને ખાડાકીયાનું રિપેરિંગ કરવા માટેની માગણી છેલ્લા 5 વર્ષથી
કેસાજી ચૌહાણ જે અત્યારે હાલ આપણા ચાલુ એમએલએ છે એમની જોડે માગણી કરેલી છે, વારંવાર માગણી કરવા છતાંય એ લોકોએ આંખ આડા કાન કરી દીધા છે, અમારી કોઈ વસ્તુને સાંભળી નથી. એટલે અમે આ સાહેબશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યા છે કે 2 ઓક્ટોબર સુધી અમારું જે 7 ગામોનું આ જે 18 કિમીનો રોડ છે એ પહોળો અને વ્યવસ્થિત બનાવવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતારવાના છીએ અને વિધાનસભાની આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. જો કે છેલ્લા 5 વર્ષથી આ પ્રશ્નનું આજ દિન સુધી કોઈ નિવારણ આવ્યું નથી. આ બાબતે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ નિવારણ આવ્યું નથી. અમે આજે પ્રાંત કલેક્ટર સાહેબને ડુચકવાડાથી ખીમાણા રોડ પહોળો કરવા માટે રજૂઆત કરવા આવ્યા હતા. જે છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવા છતાં વારંવાર અકસ્માત થાય છે, બહુ સાંકડો રોડ છે પણ હજી સુધી અમારી માંગ સંતોષાઈ નથી અને 2 ઓક્ટોબર સુધી જો આ રોડ પહોળો કરવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને અગાઉની વિધાનસભાની જે ચૂંટણી આવશે એ ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું. જલ્દીમાં જલ્દીમાં આ 2 ઓક્ટોબર સુધી આ રોડની મંજૂરી આપી અને કામ ચાલુ કરવામાં આવે. આ અંગે રજૂઆત કરતા ગ્રામજનોએ લેખિતમાં તેમની માંગ સાથે તંત્રને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં આ માંગને તંત્ર દ્વારા ટૂંક સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો આગામી 2 ઓક્ટોબરના દિવસે દેશી ઢોલના તાલ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી તંત્રને ચીમકી આપી હતી. હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આગામી સમયમાં માંગણી સંતોષવામાં આવે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, દિયોદર. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિવેકાનંદ વિદ્યાલયમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન તેમજ બાળ આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ધાનેરાની શરીરે HK આકોલિયા વિવેકાનંદ વિદ્યાલયમાં GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો હતો તેમજ ગણિત વિજ્ઞાન વિષય અંગેની રસપ્રદ માહિતી મેળવી હતી. GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાલનપુર, જિલ્લા શિક્ષણ કચેરી પાલનપુર સંચાલિત અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ SVS ધાનેરા અને HK આકોલિયા વિવેકાનંદ વિદ્યાલય ધાનેરાના યજમાન પદે આજે અમારી શાળાની અંદર SVS કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન રાખવામાં આવ્યું. બંને તાલુકાઓમાં થઈથી અમારી 68 શાળાઓ આવેલી છે. 68 શાળાઓમાંથી 42 શાળાઓએ જુદા જુદા થીમ ઉપર આધારિત બાલ વૈજ્ઞાનિકોએ 76 કૃતિઓ બનાવ્યા છે. ધાનેરાની શ્રીમતી GMM વલાની અંગ્રેજી મીડિયમ પ્રાઇમરી તેમજ સેકન્ડરી અને દીપજ્યોત સ્કૂલ ઓફ સાયન્સમાં ભવ્ય બાળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને આનંદની સાથે સાથે વિવિધ વસ્તુઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારોના અંતે વાત કરીએ ઉપલેટાની, તો ઉપલેટાના કોલકી બાયપાસ પુલ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઉપલેટામાં આવેલા કોલકી બાયપાસના અંડરબ્રિજની નજીક દ્વારકાથી પુરપાટ આવી રહેલી એસટી બસ અને જેતપુર તરફથી આવી રહેલ બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઉપલેટાના વરજાંગ જાળિયા ગામના પ્રૌઢ પતિ પત્ની કોળી રવજીભાઈ તથા તેમના પત્ની બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બંનેને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અને પોલીસ દ્વારા આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી નાના એવા ગામમાં અરેટી વ્યાપી ગઈ હતી. અત્રેની હોસ્પિટલમાં આજે રવજીભાઈ જગમાલભાઈ કુવારદા ઉંમર વર્ષ 50 રહે વરજંગાળિયા અને ચેતનાબેન રવજીભાઈ કુવારદા ઉંમર વર્ષ 45 રહે વરજંગાળિયા વાળાઓના પોસ્ટમોર્ટમ કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે આવેલ, જેની અંદર ઉપલેટા ઓવરબ્રિજ પાસે ગોલકી રોડ પર તેમનું એસટી બસ સાથે અકસ્માત થતાં મરણ જતાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લાવેલ છે. દિનેશ ચંદ્રવાડિયા, CN24 ન્યૂઝ, ઉપલેટા. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.